નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 8ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિ નંબર 9 છે, માહિતીને વધુ રસપ્રદ બનાવીએ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 8ની આપણને જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે, તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ છે, જેટલા પણ પ્રોજેક્ટ છે, તે બધા જ પ્રોજેક્ટ અને બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જેટલી પણ પ્રવૃત્તિઓ કે જેટલા પણ પ્રોજેક્ટ છે, તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને આપણી આ ચેનલ ઉપર મળતા રહેશે, એટલે કે એની લિંક તમને તમારા વોટ્સઅપ નંબર ઉપર મળતી રહેશે. ચાલો તો શરૂ કરીએ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ 7, માહિતીને વધુ રસપ્રદ બનાવીએ, એનું સંપૂર્ણ સોલ્યુશન. જો અહીંયા શું કહ્યું છે કે માહિતીના નિયમનમાં વિવિધ સંખ્યાકીય માહિતીને સ્તંભ આલેખ અને વર્તુળ આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે, જે તમે શીખી ગયા છો. માહિતીને રસપ્રદ અને સચોટ રીતે દર્શાવવા માટે આવા આલેખ સ્વરૂપે માહિતીને રજૂ કરવામાં આવે છે. જો તમારી શાળામાં ધોરણ 1-8માં અભ્યાસ કરતા બાળકોની સંખ્યાનો આધાર લઈને વર્તુળ આલેખ અને સ્તંભ આલેખ દોરો. અહીં તમને નીચે 2 ભાગમાં આપેલા છે, જ્યારે તમારે સંખ્યા લખી આલેખનું નિરૂપણ કરવાનું છે. ચાલો તો સર્વપ્રથમ આપણે જોઈએ વર્તુળ આલેખ એટલે કે પાઈ ચાર્ટ. તો તમે જોઈ શકો છો કે ધોરણ 12 વાટિકાથી લઈને કુલ 8 ધોરણ છે અને બાળકોની સંખ્યા તમને દરેક ધોરણને આપી છે, કુલ 510 વિદ્યાર્થીઓ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે 12 વાટિકાની જે સંખ્યા છે, બરાબર, એ આપણે આ રીતે અહીંયા તમે કરી શકો. જો 12 વાટિકા, તો 12 વાટિકાની અંદર કુલ 80 વિદ્યાર્થીઓ છે, તો 80 સૌથી મોટું જે પાઈ ચાર્ટની અંદર તમે જોશો તો 80 વિદ્યાર્થીઓ અહીંયા બાળકો 12 વાટિકા દર્શાવે છે. અહીંયા તમે જોઈ શકો છો 12 વાટિકા માટે આપણે બ્લુ રંગ દર્શાવ્યો છે, ત્યાર પછી ઓરેન્જ રંગ જે છે તે પહેલા ધોરણના વિદ્યાર્થીઓ માટે, એટલે પહેલા ધોરણની અંદર કુલ 50 વિદ્યાર્થીઓ છે. ત્યાર પછી બીજા ધોરણના વિદ્યાર્થીઓ માટે આપણે આ ગ્રે કલર છે, જેની અંદર કુલ 20 વિદ્યાર્થીઓ છે. ત્રીજામાં 70 વિદ્યાર્થીઓ છે, જે ઓરેન્જ કલર એટલે કે પીળો કલર દર્શાવે છે. ચોથો જે છે તે આછો બ્લુ કલર દર્શાવે છે. પાંચમા ધોરણ માટે ગ્રીન કલર રાખ્યો છે, એમાં કુલ 70 વિદ્યાર્થીઓ છે. ત્યાર પછી છઠ્ઠા ધોરણ માટે તમે નેવી બ્લુ જોઈ શકો છો, એના માટે કુલ છઠ્ઠા ધોરણની અંદર જોશો તો 60 વિદ્યાર્થીઓ દર્શાવે છે. સાતમામાં 40 વિદ્યાર્થીઓ છે અને આઠમા ધોરણની અંદર તમે જોશો તો 30 વિદ્યાર્થીઓ છે. તો આવી રીતે આપણે વર્તુળ આલેખ પાઈ ચાર્ટ જે છે તે તૈયાર કરી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ સ્તંભ આલેખ. તો અહીંયા ધોરણ 1-8 આપેલી છે, બાળકોની સંખ્યા આપણને આપેલી છે અને કુલ સંખ્યા 510 છે, બરાબર. અહીંયા સ્કેલ માપ પણ આપણને આપેલું છે, તમે જોઈ શકો છો કે ભાઈ સ્કેલ માપ છે તો એક્સ અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 10 વિદ્યાર્થી છે અને વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર આપણે 1 ધોરણ લીધું છે. ચાલો તો અહીંયા તમે જોશો તો એક્સ અક્ષ ઉપર ધોરણ છે અને વાય અક્ષ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો પહેલા ધોરણની અંદર તમે જોશો તો 50 વિદ્યાર્થીઓ છે, બીજા ધોરણની અંદર 20 વિદ્યાર્થીઓ, ત્રીજા ધોરણની અંદર 70 વિદ્યાર્થી, ચોથાની અંદર 90 વિદ્યાર્થી, પાંચમામાં 70 વિદ્યાર્થી, છઠ્ઠામાં 60 વિદ્યાર્થી, સાતમામાં 40 અને આઠમામાં 30. તો આવી રીતે આપણે સ્તંભ આલેખ જે છે તે તૈયાર કરી શકીએ. દોસ્તો, ફરી મળીશું આપણે આ જે ધોરણ 8ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર 10ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર ભાગ 1 અને ભાગ 2 જે છે તે આવી ચૂક્યા છે. તો આ ભાગ 1 અને ભાગ 2ના તમામ વિષયના જે તમામ પાઠના જે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે. તો તેનો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તે મેળવી લેજો. આ ઉપરાંત ધોરણ 8ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ અહીંયા આપણને આપવામાં આવેલી છે, બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ બધી જ પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ અહીંયાથી તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સ્વ અધ્યયન પોથી અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના સોલ્યુશન મેળવી લેવા, તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.